તો 30,000 કિલોમીટરનો આ આંકડો 100 દિવસમાં તે પોતાનામાં જ એક ચોંકાવનારી વાત છે. તે પ્રવાસ દરમિયાન એવા ઘણા કિસ્સાઓ હતા જ્યાં કોઈ પણ વ્યક્તિ ગમે તે વ્યક્તિને સવારી કરવી ખૂબ જ મુશ્કેલ લાગી હોત, 65 વર્ષની ઉંમરની વ્યક્તિને તો ભૂલી જ જાઓ. આ એક એવી ઘટના છે જેણે મને ખરેખર હચમચાવી નાખ્યો. સદગુરુને અબુધાબીથી દુબઈ સુધી આખા રસ્તે સવારી કરવાની હતી. દુબઈ અને અબુધાબીમાં મોટાભાગના લોકો બપોરે બહાર નીકળતા નથી અને જો નીકળે તો પણ તેમની એર કન્ડિશન કારમાં નીકળે. તડકામાં ખુલ્લામાં સવારી કરવાનું તો ભૂલી જ જાઓ. તેમની હજુ એક ઇવેન્ટ હતી જે એક પ્રકારનો 3 કલાકની ડિટોર હતી, જેમાં રણમાં 3 કલાકનો ડ્રાઇવિંગ હતો. જ્યારે અમે નીકળ્યા ત્યારે પહેલેથી જ તાપમાન 40 થી વધુ થઈ ચૂક્યું હતું અને જ્યારે અમે રસ્તા પર આવ્યા ત્યારે અમે જોયું કે બીજી કોઈ મોટરસાયકલ દેખાતી નથી, માત્ર સદગુરુ સવારી કરી રહ્યા હતા. જ્યારે તેઓ જેકેટ સાથે સવારી કરી રહ્યા હતા ત્યારે 70-80 કિલોમીટર પછી તે ખૂબ ગરમ થઈ ગયું. તે માત્ર હવામાનને કારણે નહોતું, તે ગરમ હવાને કારણે થયેલું જે એન્જિનમાંથી બહાર આવી રહી છે. તે એક ક્ષણે મને લાગે છે કે તે સરળતાથી 45 ઉપર હતું. આટલી ગરમ હવા સાથે જે તમને સતત લાગતી હોય, રસ્તો ગરમી ફેલાવી રહ્યો હતો. તેથી અમે તેમને પૂછ્યું, સદગુરુ શું આપણે જતા પહેલા વિરામ માટે રોકાઈ શકીએ? અને તેમણે કહ્યું, ત્યાં લોકો આપણી રાહ જોઈ રહ્યા છે, આપણે તેમને રાહ ન જોડાવી જોઈએ, આપણે યાત્રા ચાલુ રાખીએ. પછી થોડીક મિનિટો પછી અમે તેમને ફરીથી પૂછ્યું, શું આપણે ઓછામાં ઓછું માત્ર 5 મિનિટ રોકાઈ શકીએ જેથી તેઓ થોડું પાણી પી શકે? સદગુરુ અનિચ્છાએ તેઓ ઊભા રહ્યા અને પછી અમે જોયું અમે રણમાં છીએ અને ત્યાં સદગુરુ માટે છાંયો મેળવવાની કોઈ જગ્યા નથી. અમને ત્યાં બસ એક ઝૂકેલું ઝાડ મળ્યું. તેમણે મોટરસાયકલ ત્યાં ઝાડ નીચે પાર્ક કરી અને થોડીક મિનિટો માટે ત્યાં જ ઊભા રહ્યા. માત્ર થોડીક મિનિટો માટે સદગુરુ ફરીથી મોટરસાયકલ પર બેઠા અને તેમણે સવારી ચાલુ રાખી. તેમણે તેમનું જેકેટ કાઢવાનું નક્કી કર્યું, પરંતુ એકવાર તેમણે જેકેટ કાઢી નાખ્યું પછી તેમની છાતી પર હવાનો વધુ પડતો ધક્કો લાગવા લાગ્યો. તેથી તે પણ એક સમયે ખૂબ પીડાદાયક હતું અને તે સંપૂર્ણપણે થકાવી દેનારું હતું. આ રસ્તામાં એક ઇન્ડોનેશિયાથી અભિનેત્રી હતા જે સદગુરુ સાથે સવારી કરવા માટે અમારી સાથે જોડાયા હતા. તેણી કારમાંથી ઉતર્યા, તેમનું હેલ્મેટ પહેર્યું અને તેઓ મોટરસાયકલ પર બેઠા. અમે તેની બાજુમાં જ કારમાં હતા અને તેમણે કહ્યું, પ્લીઝ રોકો, હું આ નહીં કરી શકું, હું આ નહીં કરી શકું. તેઓ અમને ઇશારો કરી રહ્યા હતા. ઠીક છે, ચાલો તેને અહીં જ રોકીએ, હું હવે આ નહીં કરી શકું. તેથી પછી અમે એક બાજુ ઊભા રહ્યા. ફક્ત એ જાણીને કે તે કેટલું મુશ્કેલ છે અને આ પ્રવાસ મારા માટે પણ કેટલો કઠિન હતો તે જાણીને માત્ર 20 મિનિટ મને તેમની માટે પહેલા કરતા પણ વધારે માન છે. અને તેમણે છેક દુબઈ સુધી સવારી ચાલુ રાખી. તેઓ સવારી કરતા રહ્યા અને બહાર ખૂબ જ ગરમી હતી અને અમે જોઈ શકીએ છીએ કે સદગુરુ તેમના હાથ અને પગ સ્ટ્રેચ કરી રહ્યા છે, કારણ કે તેઓ જાણતા હતા કે તેમના શરીરમાં પાણી ઘટી રહ્યું છે. તેઓ તેને એવી રીતે રાખવા માંગે છે. એક સમયે ફોનનું GPS પણ ગરમીને કારણે બંધ થઈ ગયું હતું. લગભગ 6 કલાકની સવારી પછી સદગુરુ આખરે દુબઈ પહોંચ્યા. પરંતુ પછી ટ્રાફિક આવ્યો. ટ્રાફિકને કારણે બાઇક તેમના સાથળ પર તેમની છાતી પર ખૂબ ગરમી છોડવા લાગ્યું. તેથી જ્યારે તે સિગ્નલ લાલ હોય ત્યારે તે ખરેખર બાઇક પર બેસી શકતા નહોતા. તેથી તેઓ બાઇક પરથી ઉતરી ગયા અને તેઓ બાઇકની બાજુમાં જ ઊભા રહ્યા થોડે દૂર, અને તેઓ એકદમ રસ્તા પર ટ્રાફિકની વચ્ચે ઊભા હતા. પછી ગ્રીન સિગ્નલને જોઈને તેઓ બાઇક પર બેસી ગયા. અને પછી તે હોટલમાં ગયા
જ્યાં અમે બેઝમેન્ટમાં પાર્ક કર્યું હતું. અમે તેમને ફરીથી થોડું પાણી આપ્યું, પરંતુ આ વખતે તેમના શરીરમાં પાણી પહેલા કરતાં ઘણું વધારે ઘટી ગયેલું. તે બસ પોતાની જાતને ઠંડી કરવા માટે પોતાના પર પાણી રેડી રહ્યા હતા. તેમનું ટી શર્ટ અડધું ભીનું હતું અને તેઓ એક રૂમમાં ગયા જ્યાં તેઓ પલંગ પર પડી ગયા અને અમે બસ તેમને મદદ કરવાનો પ્રયાસ કરતા હતા. હું બસ જોવા માંગતો હતો કે અમે તેના બૂટ ઉતારી શકીએ કે કેમ, જ્યાં મેં આકસ્મિક રીતે તેમના પગના કડાનો સ્પર્શ કરી લીધો. ત્યાં મારી આંગળી દાજી ગઈ. જો બસ ધાતુનો તે નાનો ટુકડો આટલો ગરમ થઈ ગયો હોત તો મને આશ્ચર્ય થાય છે કે તેમના પર શું વીતી હશે. 15 મિનિટમાં મારે આગળની ઇવેન્ટ માટે રવાના થવાનું હતું. હું મારી જાતને તેમને કહેવા માટે તૈયાર ન કરી શક્યો કે સદગુરુ, આપણે આગળની ઇવેન્ટ માટે જવાનું છે. થોડીક જ મિનિટોમાં સદગુરુ રૂમમાંથી બહાર આવ્યા. તેમણે તરત પોતાનું હેલ્મેટ પહેરી લીધું, મોટરસાઇકલ પર બેઠા અને અમે આગળની ઇવેન્ટ માટે નીકળી ગયા. અને તે ઇવેન્ટમાં કોઈને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ શામાંથી પસાર થયા છે. તેમનું ટી શર્ટ હજી થોડું ભીનું હતું. તેમને ટી શર્ટ બદલવાનો મોકો પણ મળ્યો ન હતો. આ ઇવેન્ટ્સ જે એક પછી એક હતી, લગભગ 3 કલાક ચાલી અને તે પછી અમે થોડા ઇન્ટરવ્યુ પણ આયોજિત કર્યા હતા. તેથી જ્યારે આ બધું પૂરું થઈ ગયું ત્યારે તેઓ 1 મિનિટનો વિરામ લેવા અથવા તો કંઈક ખાવા માટે પણ રૂમમાં પાછા આવે ત્યાં તો મધરાત્રિ થઈ ગઈ હતી.